गुजरात विद्यापीठ फरी एक वक्त विवाद में आवी छे। गुजरात विद्यापीठना सत्ताधीशों सामे आक्षेप करवामां आव्या छे कि विद्यार्थीओना अवाजने दबावामां आवी रह्यो छे। वर्षोथी चालती सर्वधर्म प्रार्थना पर रोक लगावामां आवी जेना कारणे विरोध थई रह्यो छे। गुजरात विद्यापीठना सत्ताधीशों सामे विद्यार्थीओ रोषे भराया छे। काळी पट्टी धारण करी रेडियो काती गांधी चिंध्या मार्गे तेमणे विरोध कर्यो। वर्षोथी सर्वधर्म प्रार्थना चाली आवी छे तो पछी शा माटे रोक लगावामां आवी तेवो सवाल विद्यार्थीओ करी रह्या छे। मोरबी पुलिस ने कामगिरी पर सवाल उठाया छे। धारासभ्य कांति अमृतिया ना आक्षेप बाद पुलिस हजू पण सुस्त छे। स्पामा तपास करवा माटे धारासभ्य ए मांग करवी पड़ी। मोरबी मा स्पामा खोटा काम थता होवानो तेमणे आक्षेप कर्यो हतो। शहर मा 90 थी वधु एवा स्पा छे के ज्यां गुरक धंधा चाली रह्या छे तेवा तेमणे आरोप लगाव्या हता। स्पामा खोटा काम मुद्दे पुलिस हजू पण मौन धारण करीने बैठी छे। स्पामा चालती प्रवृत्तिओ पर पुलिस नी रहम नजर होय तेवो आरोप थई रह्यो छे। પાનું દૂષણ શું છે કે પામાં ઘણા બધા બહારની આપણી દીકરીઓ આવી હોય એને નોકરી રાખીને પછી એનો દુરુપયોગ કરી કેસેટ ઉતારી અને દુરુપયોગ કરી અને એવા પણ ધંધા લઈ જાણ્યું પછી બીજું અહીંયા આ નશા પદાર્થ વેચાય એ પણ જાણ્યું પોલીસને સૂચના આપી એ એક બે વાર પોલીસ ગયા છે પણ એમાં ડીવાયએસપીને સાથે રાખીને રેડ પાડવી પડે ડીવાયએસપી અમારે એક છે મેં સૂચના આપી ગઈ મિટિંગમાં સૂચના આપી ડીએસપીને સૂચના આપી કે મારે આવા ખોટા ધંધા મોરબીમાં થતા હોય તો બંધ કરવાના છે આ ગામમાં હાલે જ નહીં ખૂબ સારી રીતે ગામ સારી રીતે ધંધો કરે અને ગામના સારા માણસો શાંતિથી રહીએ એના માટે પોલીસ પણ અમારી સક્રિય છે। વાઘોડિયાના આમલિયાણા ગામે યુવતીના મૃતદેહના મુદ્દે આપના કાર્યકર્તાઓએ પરિવારને સાથે રાખીને આપના કાર્યકર્તાઓ પોલીસ ભવન પહોંચ્યા। આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ખેંચતાણ સર્જાઈ। 5 માસ અગાઉ પ્રેરણા શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો। આ સમગ્ર મામલે જોઈન્ટ સીપી મનોજ નિનામાએ નિવેદન આપ્યું। યુવતી બાપોદ પોલીસ મથકની હદમાંથી ગુમ થઈ હતી। ફતેગંજ પોલીસ મથકની હદમાંથી મૃતદેહ મળ્યો હતો। મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પણ વિશેરા રિપોર્ટ નથી આવ્યો। અભય સાથે શું સંબંધ હતા તેવો પરિવાર પૂછી રહ્યા છે। કાર્યકર્તાઓએ હોબાળો કર્યો છે। તમે અમારી ઇન્ટ્રોગેશન કેમ કરો છો? અમે તો પીડિત છીએ। પોલીસ આ બધી બાબતે વાકેફ હોતી નથી એટલે આપણે એનું મૂળ પ્રશ્ન સુધી જ્યાં સુધી ના જઈએ મૂળ સમસ્યા સુધી ન પહોંચીએ ત્યાં સુધી આપણે ઇન્વેસ્ટિગેશન પૂર્ણ કરી શકીએ નહીં અથવા કોઈ ચોક્કસ કારણ પર આવી શકીએ નહીં। એટલે એની સાથે આવેલા જે રાજકીય કાર્યકરો હતા કે જેને આ ફરીવાર સાથે કંઈ લેવા દેવા નથી એણે એગ્રેસિવ થઈને વાત એવી કરી કે તા પોલીસ આરોપીને છાવરે છે। સુરત પીપલ્સ બેંક ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે। ભાજપ સમર્થિત વિકાસ પેનલનો કારમો પરાજય થયો। મુકેશ ગજ્જર, અમિત ગજ્જર અને સુનિલ મોદી સમર્થિત પેનલ જીતી ગઈ છે। 15,000 પૈકી 7,000 વોટ સહકાર પેનલને મળ્યા જ્યારે વિકાસ પેનલ માત્ર 1700 વોટ જ મેળવી શકી। સભાસદોએ બેંકના જૂના ડિરેક્ટર્સને જાકારો આપ્યો। ભાજપના મહામંત્રી મુકેશ દલાલની પણ હાર થઈ। ભાજપના કોર્પોરેટર કેવું ચપટવાળાની પણ હાર થઈ। ધર્મેશ વાણિયાવાળા, દીપક આફ્રિકાવાળાની પણ હાર થઈ। ભાજપ ખજાનજી શૈલેષ જરીવાલાની પણ હાર થઈ। અમદાવાદના દૂધેશ્વર રોડ પર બે જૂથ વચ્ચે મારામારી થઈ। સામાન્ય બાબતે તકરાર થતાં મારામારી થઈ। વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવાયો। માધવપુરા પોલીસે બંને વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધી છે। આ તરફ રાજકોટમાં ફરસાણની દુકાનમાં ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સેટેલાઇટ ચોક વિસ્તારમાં ફરસાણની દુકાનમાં ચોરી થઈ। દુકાનમાંથી રોકડ રકમની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જે મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે। સેટેલાઇટ ચોકમાં ફરસાણની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। તેના ફૂટેજ પણ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થઈ ઉમરી ડાયવર્ઝન તૂટવા મામલે અહેવાલ પ્રસારિત થયો હતો। તંત્ર દ્વારા ડાયવર્ઝન રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી। બનાસ નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો। રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે। સતત કેસ સામે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોંગો ફીવરના બે પોઝિટિવ કેસ નોંધાયા છે।
आरोग्य मंत्री ऋषिकेश पटेले निवेदन आप्यू के कोंगो फीवर चेपी रोग छे, केसने लईने सर्वेलन्स करवामां आवी रह्युं छे, मच्छरनो उपद्रव वधे नहीं तेनुं ध्यान रखाय छे, बांधकाम साइट पर पण चेकिंग करवामां आवी रह्युं छे, पाणी भराय रहेतुं होय तो तेनो निकाल करवो जरूरी छे, राज्य सरकारना प्रयासमां लोक भागीदारी पण एटली ज जरूरी छे तेवुं तेमणे कह्युं। કોંગો ફીવરથી આપણા ધ્યાનમાં આવ્યું છે ને બે જેટલા પોઝિટિવ કેસો પણ આપણા ધ્યાનમાં આવ્યા છે અને એના ઉપર જ્યાં આગળ એ ચેપી રોગ છે અને જ્યાં આગળ આ પ્રકારની દેખા દીધેલી છે ત્યાં આગળ સતત સઘન મોનિટરિંગ દ્વારા એનો ફેલાવો ના થાય એના માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સતત ચિંતિત છે ડે ટુ ડે એનું ઓબ્ઝર્વેશન ને એના સંપર્કમાં આવેલા લોકોનું પણ આપણે ઓબ્ઝર્વેશન કરી અને આગળ એ વધતો અટકાવવા માટેનો પ્રયત્ન આપણો ચાલુ છે અને ભવિષ્યમાં આના ઉપર સંપૂર્ણ નિયંત્રણ લેવાય એ માટેના રાજ્ય સરકાર પૂરો પ્રયત્નશીલ પાણી ભરાયા હોય અને એ પાણીમાં પણ ગંદા પાણી હોય કે સ્વચ્છ પાણી પણ આપણને દેખાતા હોય અને છતાં પૂરા મળે અને સાથે જે કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર પણ સતત એની વિઝિટ અને આપણે મોનિટરિંગ કરતા હોઈએ છીએ અને દવાઓનો છંટકાવ પણ કરતા હોઈએ છીએ। સુરતમાં પાણીજન્ય રોગચાળાએ કહેર મચાવ્યો છે। પાણીજન્ય રોગચાળાથી વધુ બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે। પાંડેસરાના તનાભાઈ ગોડાનું તાવ આવતા મૃત્યુ થયું તો સેટેલાઇટના અમરસિંહ સેંગરનું તાવ અને ઉલટીથી મૃત્યુ થયું। શહેરમાં વાયરલ તાવના દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। પાણીજન્ય બીમારીથી આ સિઝનમાં 21 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। સિસ્ટમ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીવત છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। ગુજરાત સ્ટેટ કા પર અભી કુછ એક્ટિવ સિસ્ટમ નહીં હૈ ઇસકે કારણ સે ગુજરાત કો જો બારિશ મિલેગા મોસ્ટલી હલકે ફુલકે યાની લાઇટ ટુ મોડરેટ રેન મિલને કા સંભાવના હૈ મોસ્ટલી લાઇટ રેન મિલેગી एक हर जगह में मॉडरेट रेन मिल सकता है लेकिन अभी कोई भी सिस्टम नहीं है जो कि भारी बारिश और अति भारी बारिश देने के लिए अभी लेकिन गुजरात कोस्ट में फिशरमैन वार्निंग जारी किया गया है और स्ट्रॉन्ग विंड रहेगी और फिशरमैन को जाना माना है अगले 5 दिन के लिए। अहमदाबाद गांधीनगर में भी ज़्यादा बारिश होने का कोई संभावना नहीं है और स्पेशल डिस्ट्रीब्यूशन भी यूनिफॉर्म होने का संभावना नहीं है। एक हर जगह में कहीं एक हर जगह में ऐसे लाइट रेन हो सकता है नॉट एरिया स्पेसिफिक।